हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन वीडियो में आप सबनु स्वागत छे। मित्रों, आज आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओ ना लेक्चर नंबर 5 में अभ्यास करीशु। स्वाध्याय 1.2 एनो दाखला नंबर 1 ए आपणने शुं कहेशे के नीचेनी दरेक संख्याने तेना अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शाओ। बराबर, तो એમાં આપણને પહેલી આલી છે 140। મિત્રો, આ જે કંઈ પણ આપણે અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે એ આપણે ધોરણ 7-8 માં ભણી ચૂકીને આવ્યા છીએ। બરાબર, આપણે ટોટલી આ બધી ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની જે રીત છે એ 7માં અને 8માં ધોરણમાં ભણી આવ્યા છીએ। અહીંયા ફરીથી એકવાર રિપીટ થાય છે। બરાબર, તો અહીંયા પહેલો રકમ છે 140। તો 140 ની વાત કરીએ તો આપણે એના અવિભાજ્ય અવયવના વૃક્ષની રીતથી સોલ્વ કરીશું। બરાબર, તો અવયવ વૃક્ષની રીતથી તો અહીંયા 140 છે, તો 140 માટે અહીં શૂન્ય છે એકમનો અંક, એટલે આપણે શું કરીશું, બે વડે ભગાશે, એટલે 70 × 140। બરાબર, અહીંયા પાછું શૂન્ય છે, શું થશે, 35 × 70। હવે એકમ નો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાશે, એટલે શું થશે, 5 × 7 = 35। બરાબર, હવે આપણે આ જે આખો જે અવયવ વૃક્ષની રીત વાપરી હવે એને આપણે અહીંયા જે અવયવ પડ્યા એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું। માટે 140 ના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા તો આપણને શું જોવા મળે, 2 × 2 × 5 × 7, તો 2 × 2 × 5 × 7, તો 2 × 2 કેટલી વાર આવે, તો 2 કેટલી વાર આવે છે, 2 વાર, તો 2 નો વર્ગ × 5 × 7 આ આપણો આન્સર। બરાબર, તમને શું માંગી દઉં કે અવિભાજ્ય અવયવની રીતથી અથવા અવયવનો ગુણાકાર સ્વરૂપ અહીંયા દર્શાવવાનું, તો આપણે અવયવ વૃક્ષની રીત વાપરી, કઈ વાપરી, અવયવ વૃક્ષની રીત, એમાં 140 છે, એમાં એકમનો અંક શું છે, શૂન્ય, તો આપણે 2 વડે ભાગાકાર શક્ય બની શકે છે, તો 70 × 140, હવે 70માં પાછળનો જે એકમનો અંક છે એ કેવો છે, શૂન્ય, તો એના રીતે પાછા 2 વડે ભાગી શકાય, એટલે 35 × 70, 35માં એકમનો અંક કયો છે, 5, તો એને તમે 5 વડે ભાગી શકો છો, તો 5 × 7 = 35, અને પછી એના 140 ના અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ તો 2 × 2 × 5 × 7, 2 કેટલી વાર આવે છે, તો કે 2 વાર, તો 2 નો વર્ગ, હવે એને ઘાત સ્વરૂપે દર્શાવ્યો, ભાઈ ગુણ્યા 5 એક જ વાર છે, એટલે 5 × 7 પણ 1 વાર છે, એટલે × 7। હવે આપણે બીજો દાખલો જોઈએ, તો બીજા દાખલામાં છે 156, તો આ 156 જે આપણને બતાવ્યું છે, તો 156 ના અવયવ વૃક્ષની રીતે આપણે વાપરીએ। બરાબર, તો અવયવ વૃક્ષની રીત આમાં 156 માં વાપરીશું, તો 156 છે તો એમાં એકમનો અંક શું છે, 6, તો તમે એને 2 વડે ભાગી શકશો, તો 2 વડે આપણે અહીંયા 2 વડે ભાગીને અવયવ પાડીએ, તો 2 × 7 = 14, 1 વધ્યો 6 નીચે ઉતરશે એટલે 16 થશે, 2 × 8 = 16, એટલે 78 થયું, 78 માં એકમનો અંક શું છે, તો કે 78 માં એકમનો અંક 8 છે, એકમનો અંક 8 છે એટલે હજુ તમે એને 2 વડે ભાગી શકો છો, તો શું થશે, 2 વડે ભાગીએ તો 2 × 3 = 6, 7 × 6 જાય તો 1 વધશે, 8 વડો નીચે ઉતર તો 18 થાય, તો 2 × 9 = 18 એટલે આવશે 39। હવે આ 39 માં એકમનો અંક છે 9, એટલે તમારે એના 3 વડે ભાગી જુઓ, તો 3 વડે આપણે ભાગીએ, એકમનો અંક કેવો છે, 9। બરાબર, 3 વડે ભાગીએ તો 3 × 1 = 3, 3 માંથી 3 = 0, 9 ઉતાર્યો, 3 × 3 = 9 એટલે આવશે કેટલા, 13, એટલે 13 × 39। બરાબર, માટે હવે આગળ ભાગ ચાલશે નહીં, બરાબર, એટલે હવે શું કરશું, માટે 156 ના અવિભાજ્ય
અવયવો નો ગુણાકાર સ્વરૂપ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર. તો બે ગુણ્યા બે કેટલી વાર આવે છે? બે વાર. એટલે કે બે નો વર્ગ ગુણ્યા ત્રણ કેટલી વાર? તો એક જ વાર. તેર કેટલી વાર? તો કે એક જ વાર. બરાબર. આ થઈ ગયો આપણો આન્સર. બરાબર. એટલે 156 ના અવયવની વૃક્ષની રીતે આપણે એના અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ દર્શાવ્યું. બરાબર. હવે આપણે આ તો પહેલો અને બીજો દાખલો, હવે નેક્સ્ટ જોઈશું આપણે ત્રીજો અને ચોથો દાખલો. હવે મિત્રો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાઓની લિસ્ટ અહીંયા આપણે વિચારીએ તો 3 5 7 11 13 17 19 23 એ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે. બરાબર. હવે અહીંયા આપણે દાખલો ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો ત્રીજા નંબરના દાખલામાં અહીંયા રકમ આવી છે 3825. અહીંયા એકમનો અંક 5 છે. એકમનો અંક 5 છે એટલે 5 વડે તો વિભાજ્ય છે. બરાબર. પણ આપણે અહીંયા એકમ નો અંક અહીંયા બેકી સંખ્યા નથી, એટલે બે કે એવું છે નહીં, બે ચાર છ ને એવું છે નહીં, એટલે બે વડે ભાગી શકાશે નહીં. પણ આપણે હવે જોઈએ તો અહીંયા સરવાળો કરીએ દરેક અંક નો તો 3 વત્તા 8, 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18, એટલે 3 વડે એ વિભાજ્ય છે. તો આપણે 3 વડે આના પહેલા શરૂઆત કરી દઈએ. બરાબર. તો અવયવ વૃક્ષની રીતે વિચારીએ. અવયવ વૃક્ષની રીત. બરાબર. તો 3825 3 વડે એનો ભાગાકાર થશે. બરાબર. 3 વડે ભાગાકાર કરીએ તો 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0, 8 વડે ઉતાર્યો. બરાબર. 3 2 6. બરાબર. 3 2 6, 8 માંથી 6 જાય તો 2 બગડો ઉતાર્યો. 3 7 21. બરાબર. 22 માંથી 1 જાય તો 22 માંથી 21 જશે તો કેટલા રહેશે? 1. અને 5 વડે ઉતાર્યો એટલે 3 5 15 એટલે 12 75 ગુણ્યા 3 એટલે 3825 મળ્યા. હવે ફરીથી એકમનો અંક અહીંયા 5 છે. એકમનો અંક 5 છે એટલે એ 5 વડે વિભાજ્ય છે. પણ હજુ આપણે સરવાળો કરી જોઈએ કે 3 વડે વિભાજ્ય છે કે નહીં. બરાબર. તો 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 5 15. તો ફરીથી એ 3 વડે વિભાજ્ય છે. બરાબર. તો 3 વડે વિભાજ્ય છે એના માટે ચેક કરી જો. 3 3 6 12, 7 વડે ઉતાર્યો. 3 2 6, 1 5, 3 5 15, 425. હવે જો હવે એકમનો અંક 5 છે પણ આપણે સરવાળો કરીને જોઈ જોઈએ કે હજુ 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો 4 ને 2 6, 6 ને 5 11, એટલે 3 વડે હવે આવશે નહીં. હવે ડાયરેક્ટ કેટલા વડે લઈશું? 5 વડે. તો 5 વડે આપણે લઈએ તો 5 8 40. બરાબર. 5 વડે આપણે લઈએ તો 5 8 40. બરાબર. 0. બરાબર. બગડો ઉતાર્યો, 2 માંથી 0 જાય તો કેટલા રે? 2. અને 5 વડે ઉતાર્યો. બરાબર. તો 25 પાયો પાયો 25 તો કેટલા આવે? 85. હવે આપણો 85 છે એમાં એકમનો અંક 5 છે એટલે 5 વડે પાછું વિભાજ્ય થશે. તો 17 5 85 કેટલો હશે? 17 5 85. તો આપણે અવયવ વૃક્ષની રીત માટે જોઈએ તો અવયવ વૃક્ષની રીતે બરાબર અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાય તો 3825 ના અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા તો કેવો આવશે? 3 × 3 × 5 × 5 × 17. 3 કેટલી વાર આવે? તો કે 2 વાર એટલે 3 નો વર્ગ. 5 કેટલી વાર આવે? તો કે 5 2 વાર આવે તો 5 નો વર્ગ ને 17. બરાબર. આ હતો આપણો દાખલા નંબર 3. હવે જોઈશું દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને શું આવ્યું છે? 5005. તો એને તે આપણે અવયવ વૃક્ષની રીતે લખીએ તો અવયવ વૃક્ષની રીત પ્રમાણે જોવા જઈએ તો 5005. તો આપણે એને 5 વડે ભાગીએ તો શું મળશે આપણને? 1001 મળશે. જો 5 વડે ભાગી નાખી 1001. હવે તમે જો એકમનો અંક કયો છે? 1 છે. એકમનો અંક 1 છે એટલે એના માટે
આપણે એકમ નો અંક અહીંયા એક છે એટલે આપણને ખ્યાલ છે કે સાત વડે જ વિભાજ્ય થશે બરાબર, કારણ કે જો પાંચ વડે ડાયરેક્ટ સાત હશે તો સાત વડે આપણે વિભાજ્ય કરીએ તો જો એક હજાર એક ભાગ્યા સાત, સાત એકા સાત, ત્રણ જીરો સાત ચોક અઠ્યાવીસ, બે એક સાત તારી એકવીસ એટલે કેટલો હશે એકસો ને તેતાળીસ, એટલે કેટલા વડે સાત વડે વિભાજ્ય છે એકસો ને તેતાળીસ બરાબર, એકસો ને તેતાળીસ હશે. આગળ હવે એકસો તેતાળીસ છે તો એકસો તેતાળીસ કેટલા વડે વિભાજ્ય થશે તો કે સાત પછી ડાયરેક્ટ આવશે, સાત વડે જો થાય છે તો કે ના સાત દુ ચૌદ, નીચે ત્રણ શેષ વધે એટલે સાત વડે થશે નહીં, અગિયાર વડે લઈએ તો અગિયાર વડે થશે તો કે અગિયાર એકા અગિયાર બરાબર, અગિયાર એકા અગિયાર અહીંયા કેટલા વધશે ત્રણ અને પેલી બાજુ ચાર માં એક જાય તો કેટલા ત્રણ અને પેલી બાજુ ત્રણ ઉતરશે અગિયાર તારી તેત્રીસ એટલે અગિયાર અને અહીંયા તેર બરાબર અને તેર એકા તેર, આ થઈ ગયું આપણે અવિભાજ્ય અવયવને વૃક્ષની રીતે આપણે એના અવયવ પાડે બરાબર. માટે પાંચ હજાર પાંચ ના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપ તો શું હશે, પાંચ સાત અગિયાર અને તેર, આ શું થઈ ગયું એનું અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ. હવે આવશે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ, તો આ પાંચમા દાખલામાં આપણે જોઈએ તો સાત હજાર ચારસો ઓગણત્રીસ ના અવયવ વૃક્ષની રીતે વિચારીએ તો સાત હજાર ચારસો ઓગણત્રીસ છે એના અવયવ વૃક્ષની રીતે વિચારવા જઈએ તો શું થશે, તો આપણે પહેલા એકમનો અંક નવ છે, એકમનો અંક નવ છે એટલે એને ત્રણ વડે કે એને વડે આપણે એક અક્ષર વડે વિભાજ્ય થશે નહીં બરાબર. તો આપણે પહેલા વિચારીએ કે જો સાત હજાર ચારસો ઓગણત્રીસ, સાત ને ચાર અગિયાર, અગિયાર ને બે, અગિયાર ને બે તેર, તેર ને નવ બાવીસ એટલે એના વડે વિભાજ્ય થશે નહીં. એકમનો અંક પાંચ નહીં, પાંચ કે જીરો નથી એટલે પાંચ વડે નહીં થાય બરાબર. અહીંયા એકમનો નવ છે તો અહીંયા તમે સાત વડે જુઓ તો સાત વડે ભાગાકાર કરી જુઓ, સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા સાત કરશો તો એના વડે પણ થશે નહીં, એમાં કઈક તમને શેષ મળશે એટલે અવિભાજ્ય એ તમારા માટે એના માટે વિભાજ્ય છે નહીં બરાબર. અગિયાર નું વિચારીએ તો અગિયાર માટે વિચારો તો કે સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર તો અગિયાર છ છાસઠ બરાબર, ચૌદ માં છ જાય તો આઠ, અહીંયા બે, અગિયાર સિત્તા સિત્યોતેર, બાર માં સાત જાય તો પાંચ, નવડો ઉતાર્યો અગિયાર પંચા પંચાવન, નવ શેષ વધી એટલે અગિયાર આવશે નહીં તો કે હવે તેર, તો તેર આવશે નહીં બરાબર, કારણ કે જો તેર વચ્ચે તેર માટે વિચારો તો તેર છ તેર તેર ચોક બાવન, તેર પંચા પાસઠ એટલે પાસઠ એ વિચારો બરાબર, તો તેર પંચા પાસઠ એટલે આમાં આજે તેરથી સેટ થશે નહીં એટલે હવે સત્તર થી વિચારો તો કે સાત હજાર ચારસો ઓગણત્રીસ હવે સત્તર વડે ભાગો તો કે સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા સત્તર, સત્તર સત્તર પંચા પંચ્યાસી થશે એટલે સત્તર ચોક અડસઠ બરાબર, ચૌદ માં આઠ જાય તો છ, પગડો ઉતાર્યો સત્તર સત્તર ચોક અડસઠ એટલે સત્તર તારી સત્તર દુ ચોત્રીસ, સત્તર તારી એકાવન, બે માં એક જાય તો એક, છ માં પાંચ જાય તો એક, નવડો ઉતાર્યો બરાબર, સત્તર સિત્તા એકસો ને ઓગણીસ બરાબર, એટલે શું હશે સત્તર અને અહીંયા હશે ચારસો ને સાડત્રીસ. હવે સત્તર ભાઈ ડાયરેક્ટ વિચાર લો તો સત્તર ભાઈ એવા ડાયરેક્ટ આના સત્તર વડે ભાગશો તો સત્તર વડે ભાગ ચાલશે નહીં, ઓગણીસ વડે કરશો તો જોઈ લો ચારસો સાડત્રીસ ભાગ્યા ઓગણીસ, ઓગણીસ એકા ઓગણીસ, ઓગણીસ તો આડત્રીસ, ઓગણીસ તરી સત્તાવન એટલે ઓગણીસ દુ આડત્રીસ, તેર માં આઠ દે દો પાંચ, સાતરો ઉતાર્યો ઓગણીસ તરી સત્તાવન બરાબર, તો અહીં શું હશે ઓગણીસ અને અહીં આવશે ત્રેવીસ. માટે અહીં આપણે આવી રીતે જવાબ લખવું પડે કે સાત હજાર ચારસો ઓગણત્રીસ ના અવિભાજ્ય અવયવનું ગુણાકાર સ્વરૂપ બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ
બરાબર આપણો આન્સર. આ તો દાખલા નંબર એક ના એક થી પાંચ દાખલા. હવે જોઈશું દાખલા નંબર બે. શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. અને હા મિત્રો, બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે અમારી આવનારી જે કંઈ પણ અપડેટ્સ છે એ આપને સૌ પ્રથમ મળશે. ધન્યવાદ.